Hello friends, today my topic is mutual fund. तो सबसे पहले तो म्यूचुअल फंड शू कोई खबर से आइडिया से कोई तो फंड वर्ड से एना ऊपर से कोई आइडिया आपे कि फंड शू से कलेक्शन ऑफ मनी हाँ फंड એટલે આપણે એવું માની શકીએ કે ક્યાંક આપણે મની એકઠું કરી બરોબર તો મ્યુચ્યુઅલ ફંડ પહેલા તેનો કોન્સેપ્ટ ક્યાંથી ઉદ્ભવ્યો બરોબર તો એ છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે તો સૌથી પહેલા તો મ્યુચ્યુઅલ ફંડ નો કોન્સેપ્ટ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ત્યાર પછી યુનાઇટેડ ઓફ કિંગડમ 1930 માં એલિજિબલ છે બરોબર હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું તો જ્યારે જે કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ જે રોકાણ કરવા માટે જે મની ઇન્વેસ્ટ કરે છે તો જે ટ્રસ્ટ દ્વારા એક ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું તો આમાં જે ઇન્વેસ્ટર હોય છે તે મની રોકાણ કરવા માટે આ ટ્રસ્ટ દ્વારા એક ફંડ ઉદ્ભવ કરવામાં આવ્યો એ ફંડ ને કહેવાય છે મ્યુચ્યુઅલ ફંડ એને પ્રોસેસ છે ઇન્વેસ્ટર છે અને મની ઇન્વેસ્ટ કરવું હોય તો એ ફંડ મેનેજરને મની ઇન્વેસ્ટ કરે મોસ્ટલી આપણે ઇક્વિટી શેર ને બધામાં જઈએ તો ઇન્વેસ્ટર હોય ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરે મની તો આમાં એવું છે કે આમાં એક મિડલમાં એક ફંડ મેનેજર હોય છે ઇન્વેસ્ટર પોતાના મની ફંડ મેનેજરને આપશે અને ફંડ મેનેજર ડિસાઇડ કરશે કે એને મની કઈ સિક્યોરિટીમાં ઇન્વેસ્ટ કરવાનું પછી જે સિક્યોરિટી ફંડ મેનેજર જોડે એક ઇન્વેસ્ટર તો હશે ને એવા તો ઘણા બધા ઇન્વેસ્ટર હશે એટલે એની જોડે તો બિગ અમાઉન્ટ જ કલેક્ટ થશે એટલે ફંડ મેનેજર સિક્યોરિટીમાં મની ઇન્વેસ્ટ કરશે પછી એ આપણે ઇન્વેસ્ટ કરી ઇન્વેસ્ટર માટે કરી આપણે કે આપણને કઈ રિટર્ન મળે બરોબર તો જે ફંડ મેનેજર છે સિક્યોરિટીમાં મની ઇન્વેસ્ટ કરશે એના ઉપરથી જે રિટર્ન મળશે એ પછી ઇન્વેસ્ટરને રિટર્ન ઇન્વેસ્ટરને આપશે હવે એ રિટર્ન કેવી રીતે આપશે તો જે ઇન્વેસ્ટરે જેટલા મની ઇન્વેસ્ટ કર્યા હોય એના પ્રમાણમાં એને રિટર્ન આપશે ધારો કે એક ઇન્વેસ્ટર છે એમ લેખ ઇન્વેસ્ટ કરે છે અને એક 10 લાખ કરે છે તો બે ને તો ઇક્વલ મળે ને રિટર્ન એટલે જેને 7 લાખ ઇન્વેસ્ટ કરે છે એને એ રીતે રિટર્ન મળશે અને જેને 10 લાખ ઇન્વેસ્ટ કરે છે એને એ રીતે મળશે આ ક્લિયર બધાય ને આ પ્રોસેસ છે મ્યુચ્યુઅલ ફંડ ની ઓકે હવે કોન્સેપ્ટ આપણે જોઈએ એમાં ચાર પોઈન્ટ આવે છે એક છે ફર્સ્ટ નેટ એસેટ વેલ્યુ અને આપણે એનએવી કહી શકીએ
Second. समझाइए बताएं कोई ना कोई